નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. નવી સરકારને લઈને સૌથી મોટા સમાચાર, થોડી જ વારમાં મોદી સરકાર માટે દાવો રજૂ કરવામાં આવશે. નવી સરકારને લઈને ખુદ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે રાષ્ટ્રપતિને મળવા માટે. એનડીએની બેઠક બાદ સરકાર માટે દાવો રજૂ કરવામાં આવશે. અમિત શાહ, નડ્ડા અને નીતિશ કુમાર રહેશે હાજર. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એનડીએ પોતાની સરકાર બની રહી છે. જે બહુમતનો આંકડો છે તે તેમની પાસે હોવાનો વાત એનડીએની બેઠક બાદ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ પાસે પહોંચશે. ન ફક્ત નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ અને નીતિશ કુમાર પણ તેમાં સામેલ હોઈ શકે છે, જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે. તો દિલ્હીમાં એનડીએની મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી આવાસ પર એનડીએની બેઠક મળી રહી છે. અમિત શાહ, રાજનાથસિંહ બેઠકમાં હાજર છે. નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ બેઠકમાં હાજર રહ્યા છે. તો તેમની સાથે ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી પણ હાજર હોવાની જાણકારી મળી રહી છે. મહત્વના અને મોટા સમાચાર. લાંબો સમય ઇંતજાર, વેટ નહીં કરવો પડે. અહીંયા આગળ એનડીએ સરકાર બનવા જઈ રહી છે તે સ્પષ્ટ થઈ જશે. કોઈ પણ વગર વિલંબે આ નિર્ણય કરવામાં આવ્યો છે. નીતિશ કુમાર, કે જેના ઉપર અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, તેઓએ પણ પ્રધાનમંત્રીને મળવા જતા સમયે સ્પષ્ટ કરી દીધું હતું. નરેન્દ્ર મોદીને મળવા માટે જ્યારે પહોંચ્યા તો ત્યારે તેઓએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી પદે તેઓ રાજીનામું જ્યારે આપી ચૂક્યા છે અને એનડીએ પાસે હવે બહુમત છે તો સરકાર અમે બનાવવા માટે દાવો રજૂ કરવા જઈ રહ્યા છે. ન ફક્ત નીતિશ કુમાર, તેમની સાથે અમિત શાહ પણ સાથે રહેશે, જે જાણકારી મળી રહી છે. હાલમાં એનડીએની બેઠક મળી રહી હોવાની પણ જાણકારી છે. સૌથી વધારે મહત્વની વાત કે એનડીએની આ બેઠકમાં સૌથી વધારે જે બહુમતની વાતો થઈ હતી તેમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા. તો દિલ્હીમાં એનડીએની મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે. ચિરાગ પાસવાન, કે જેઓ ઉપર જ્યારે નરેન્દ્ર મોદીએ વિશ્વાસ મૂક્યો અને તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ અન્ય ગઠબંધન સાથે નુકસાન કરવા માટે તૈયાર હોઈ શકું, પરંતુ ચિરાગ પાસવાન સાથે નહીં, કેમ કે તેમની સાથે તેમને અલગ જ જાતના રિશ્તા હોવાની સમાજ સાથે વાતચીત કરી હતી. આ તરફ એ સ્પષ્ટ થઈ ગયું કે ચિરાગ પાસવાને તે વિશ્વાસ જીત્યો, જે પરિણામ આવ્યા તે તેમની તરફેણમાં રહ્યા. એનડીએને મજબૂત કરવામાં સફળતા મળી અને હાલમાં પ્રધાનમંત્રી આવાસ પર એનડીએની બેઠક મળી રહી હોવાની જાણકારી છે. અમિત શાહ, રાજનાથસિંહ પણ બેઠકમાં હાજર છે. જે આંકડો છે એનડીએનો બહુમતનો, તે 292 મેજિકલ ફિગર જે છે તે પાસ કરી ચૂક્યો છે. અનુપ ગુપ્તા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અનુપજી, આપસે જાણના ચાહેંગે કિતની દેર મેં પહોંચ સકતે હૈ રાષ્ટ્રપતિ કે પાસ નરેન્દ્ર મોદી, ઓર કૌન કૌન ઉનકે સાથ મેં રહેગા. એનડીએ કી જો હાલ હૈ ફિલહાલ બેઠક ચલ રહી હૈ, ક્યા આપકો જાણકારી મિલ રહી હૈ ઇસકો લેકે? દેખિએ, આપકો બતા દો કી અભી પ્રધાનમંત્રી આવાસ મેં એનડીએ ઘટક દલો કી બેઠક ચલ રહી હૈ, જિસમે તમામ જો એનડીએ ઘટક દલ કે જો પાર્ટી કે અધ્યક્ષ હૈ વો ઉસ બેઠક મેં મૌજૂદ હૈ. और सूत्र बता रहे हैं कि इस बैठक के खत्म होने के तुरंत बाद जो सारे बड़े नेता हैं घटक दल के जो अध्यक्ष हैं वो राष्ट्रपति भवन जाएंगे और आज ही अपना पहला तो जो एनडीए घटक दल के अध्यक्ष हैं वो अपना समर्थन पत्र देंगे और उसके बाद जो है वो एनडीए जो है वो औपचारिक रूप से सरकार बनाने का दावा पेश करेगी. देखिए, इसमें टेक्निकल पक्ष भी है क्योंकि ये अलायंस प्रीपोल अलायंस था. ऐसे में इनके पास अधिकार है कि ये एनडीए के बिहाफ पर सरकार बनाने का दावा पेश कर सकते हैं क्योंकि ये चुनाव से पहले ही इनके बीच अलायंस हुआ था और उसी के तौर पर इन्होंने चुनाव लड़ी थी. तो ऐसे में एनडीए दावा पेश करेगी और उसके बाद संभावना है कि राष्ट्रपति इनको सरकार बनाने का न्योता दे सकती है. अनुप जी, आपसे ये भी जानना चाहेंगे क्योंकि बहुत ही बातें चली पिछले 24 घंटे में, अगर लेके चले बात को तो नीतीश कुमार को लेके, क्या ये जो कारवा है, ये कारवा को जिस तरह से आपने एक्सप्लेन किया प्री पोल है, यानी कि कोई ग्लिच इसमें नजर नहीं आ रहा है, एनडीए की सरकार बनती हुई दिख रही है? बिल्कुल, देखिए जो अभी के हालात है उसके मुताबिक एनडीए की सरकार बनती दिख रही है और जिस तरीके से नीतीश कुमार पटना से दिल्ली पहुंचे और उसके बाद एनडीए की बैठक में भी पहुंचे हैं और उनके उनके जो नेता है आधिकारिक रूप से जो बयान दे रहे हैं केसी त्यागी, उनका भी कहना है कि नीतीश कुमार एनडीए के पार्ट हैं और आगे भी वो सरकार के साथ रहेंगे. ऐसे में आधिकारिक अगर बयान की बात करें तो ऐसी कोई भी असमंजस या कोई भी अभी अस्थिरता की स्थिति नहीं दिखती है. ये पूरी तरह से ये कहा जा सकता है कि जिस तरीके से एनडीए को बहुमत हासिल हुई है तो सरकार एनडीए की बनने जा रही है, इसमें किसी भी तरीके की कोई शक नहीं रह जाता है.
और आप इसका दृश्य थोड़ी देर के बाद जब एनडीए की बैठक खत्म होगी तो आप राष्ट्रपति भवन में जब नेताओं का जमावड़ा लगेगा, एनडीए नेताओं का जमावड़ा लगेगा, उस समय आप देख सकते हैं कि किस तरीके से पूरा एनडीए जो है एकजुट दिखेगा। वहां एनडीए के सारे घटक दल मौजूद रहेंगे और वो सभी उनकी मौजूदगी में वो दावा पेश किया जाएगा और उनकी मौजूदगी में ही राष्ट्रपति इन्हें ऑफर भी करेंगे, न्योता भी देंगे कि आप सरकार बनाने के लिए आ गया है। શુક્રિયા સર એ જાણકારી લઈ અનુપ. તો હાલમાં જે રીતે જાણકારી આપવામાં આવી રહી છે, સ્પષ્ટ છે કે એનડીએ ઘટક દળો પ્રી પોલ અલાયન્સ છે અને તેઓ ફર્મ છે, ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચશે અને સરકાર બનાવવાનો દાવો પેશ કરશે. પ્રધાનમંત્રી પદેથી રાજીનામામાં અગાઉ કેબિનેટ બેઠકમાં પીએમએ ચૂંટણી પરિણામ પર ચર્ચા કરી હોવાની જાણકારી મળી રહી છે. પીએમ મોદીએ મંત્રી પરિષદના સભ્યોનું મનોબળ વધાર્યું છે, સૂત્રો પાસેથી એ જાણકારી મળી રહી છે. હાર જીત રાજનીતિનો જ એક ભાગ છે, રાજનીતિમાં નંબર ગેમ ચાલતી રહે છે. આપણે 10 વર્ષ સારું કામ કર્યું છે, આગળ પણ કરતા રહીશું. સત્તા સંગઠન એમ દરેક જગ્યાએ જનતાની આશાઓ પર ખરા ઉતર્યા છે, આગળ પણ જનતાની આશાઓ પર ખરા ઉતરીશું. તમે સૌએ સારું કામ કર્યું છે, ઘણી મહેનત કરી છે, જેવું આ બેઠકમાં કહેવામાં આવ્યું હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે. જેમાં આ કેબિનેટ બેઠક જે હતી તે અંતિમ કેબિનેટ બેઠક મળી હતી, ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા. તો લોકસભાના પરિણામમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી, દિલ્હી દરબારમાં હલચલ વધી ગઈ છે. એનડીએ સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. બુધવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે 17મા લોકસભા ભંગ કરવાની સાથે પીએમ પદેથી રાષ્ટ્રપતિને રાજીનામું આપી દીધું. બાદમાં એનડીએની બેઠક મળી. હવે નરેન્દ્ર મોદી ફરી રાષ્ટ્રપતિ ભવન પહોંચી એનડીએની સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સાથે જ ઇન્ડિયા ગઠબંધનની પણ દિલ્હીમાં બેઠક મળવાની જાણકારી છે. તો આ 4 તસવીરો, એનડીએની બેઠક જે ચાલી રહી છે, ટૂંક સમયમાં જ તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દેશે. પીએમએ સૌથી પહેલા રાજીનામું આપ્યું હતું ને હજી ઇન્ડિયા ગઠબંધન કે જેઓએ સૌને ચોંકાવી દીધા, જે આશા હતું તેનાથી સારું પરિણામ લઈને આવ્યું. અન્ય સમાચાર ઉપર હવે નજર કરીએ. રાજકોટની સમાચાર, પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ. જોવા મળ્યો છે. સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટના દ્રશ્યો છે, જ્વેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસના દ્રશ્યો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, કેટલા સમય પહેલાની આ ઘટના છે, શું વધુ જાણકારી મળી રહી છે અને કઈ રીતે પ્રયાસ કરવામાં આવ્યા હતા ચોરી કરવાના? આ ચોક્કસથી આજે બપોરના સમયે જે રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર મોનિસ જ્વેલર્સ નામની જે દુકાન છે ત્યાં એક લૂંટારૂ પહોંચ્યો હતો. પહેલા તેમણે જે છે વેપારી પાસેથી સોનું ખરીદવાની નાટક કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસે રહેલો સ્પ્રે જે છે વેપારીના મોઢા ઉપર છાંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સ્પ્રેની કોઈ જ અસર થઈ નહોતી અને જે લૂંટારૂ છે તેમને કોઈ પણ પ્રકારની લૂંટ કર્યા વગર જે છે ભાગવું પડ્યું હતું. ત્યારે આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વેપારી પણ સતર્ક થઈ ગયો હતો અને તરત જ તેમને જે લૂંટારૂ છે તેમને ભગાડ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે છે દ્રશ્યો તે હાસ્યાસ્પદ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કેમ કે લૂંટારૂ છે તે સ્પ્રે કર્યા બાદ થોડી વાર માટે રાહ જુએ છે કે વેપારી પર કોઈ તેમને અસર થાય છે કે નહીં. પરંતુ તેમને જેવો ખ્યાલ આવી જાય છે કે જે છે વેપારી ઉપર કોઈ જ અસર નથી થતી થતી ત્યારે તેઓ તે ભાગી જાય છે પોતાના મોઢે જે છે. પેલા આમ તો જે કોઈ લૂંટારૂ હોય સાતિર લૂંટારૂ હોય છે તે પેલા મોઢે બાંધીને આવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ લૂંટારૂના મોઢે બાંધેલું જે કપડું છે તે પણ ખસકી જાય છે અને તેમને તાત્કાલિક ભાગી જવું પડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસે હવે આજે આ સીસીટીવી ફૂટેજ લીધા છે અને સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે કે આ લૂંટારૂનો ચહેરો કોણ છે, લૂંટારૂ કોણ છે. ત્યારે પોલીસ પણ આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો હાલમાં લૂંટારૂને લઈને તપાસ હાથ ધરવામાં આવી હોવાની જાણકારી છે. અને સૌથી વધારે મહત્વની વાત, જે સ્પ્રે હતો તે સ્પ્રે કરી અને જે વેપારી છે તેને બેહોશ કરવાનો પ્રયાસ હતો, જેમાં નિષ્ફળ રહ્યો. દિલ્હી દારૂકાંડ મામલે કેજરીવાલને ફરી ઝટકો. દિલ્હીના સીએમ કેજરીવાલને ફરી જવું પડશે જેલમાં. કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટથી ઝટકો મળ્યો છે. અંતરિમ જામીન અરજી કોર્ટે ફગાવી છે. કેજરીવાલે સ્વાસ્થ્યને ધ્યાને રાખીને માગ્યા હતા જામીન. ઈડીએ કેજરીવાલની જામીન અરજીને લઈને કર્યો વિરોધ. કેજરીવાલ કોર્ટને ગુમરાહ કરી રહ્યા છે તેવું ઈડીનું નિવેદન છે. કેજરીવાલનું સ્વાસ્થ્ય સરેન્ડર કરતા સમયે લથડ્યું હોવાની જાણકારી છે. કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 19 જૂન સુધી લંબાવી છે. જેલતંત્ર કેજરીવાલના આરોગ્યની તપાસ કરશે તેવું પણ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે. સીકે રાહુલજીએ કાર્યકર્તાઓને આપ્યો સંદેશ, જીતથી ખુશ થવાની બદલે કામે લાગી જાઓ. આપી છે આ સલાહ.
જાગ્યા ત્યારથી સવાર સમજી સતર્ક થવું જોઈએ. કોંગ્રેસ આપ એક થઈ જતા ભાજપને નુકસાન થયું છે, રાહુલજીનું આ નિવેદન છે. કોંગ્રેસ આપને 40% મત મળ્યા, કોંગ્રેસ આપ એક થઈ જતા મતનું ધ્રુવીકરણ થયું. પંચાયતની ચૂંટણીમાં કાર્યકરોને ધ્યાન રાખવા સલાહ આપી છે. પંચમહાલમાં રાજપાલસિંહની જીત બાદ સત્કાર સમારોહમાં રાહુલજીએ કાર્યકર્તાઓને સલાહ આપી છે. સત્કાર સમારોહ દરમિયાન કોઈ પણ બાબત સ્પષ્ટ અને જાહેરમાં જ કહેવાનો સ્વભાવ ધરાવતા ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજીએ ભાજપ કાર્યકરોને એલર્ટ રહેવા જણાવ્યું છે. આપણે કોંગ્રેસને ભેગી થઈ અને 40% જેટલું આપણું 35% જેટલા મતો એ લોકો લઈ ગયા છે. આખું તમે સર્વે કરો તો આ બહુ આપણે હરખાવાની જરૂર નથી. જાગ્યા તોથી સવાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, 50 ઉપર 1% વધારે થાય, 2% વધારે થાય તો એ આપણી સંસ્થાઓ આપણા હાથમાંથી ન જાય. ગુજરાતમાં ભાજપના હેટ્રિક મારવાના સપનાને રોજનાર, બનાસકાંઠાથી જીતનાર ગેનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલો ઉભા કર્યા છે. બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપી છે. ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષે ભરાયા હતા. ગેનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધ કામ કરે છે તેને સસ્પેન્ડ કરો. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે. ગેનીબેને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો માત્ર પોતાના દમ પર લોકસભાની ચૂંટણી લડ્યા, એક પણ બેઠક પર કોંગ્રેસ સંગઠને મદદ ન હોવાથી કોંગ્રેસ હારી. કોંગ્રેસ દમ લગાવીને ચૂંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે છે. સાથે જ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સંગઠન પક્ષ વિરુદ્ધ કામ કરે તેની સામે કોઈ પગલાં લીધું નથી. ગેનીબેને સલાહ આપી કે પક્ષ વિરોધી કામ કરનારાઓને પક્ષે ન રાખવા જોઈએ, કાર્યવાહી કરાશે તો જ પક્ષ વિરોધી કામ કરનારાઓને સંદેશ જશે. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ ઉમાન ઉત્યા સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે ઉમાન ઉત્યા સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બના અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી જે સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું હું પોતે માનું છું. કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે, અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે. પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટકવાની ભાવના રાખી નથી. એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો મેં ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે. અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું. પરિણામ બાદ વિજેતાએ પરાજિત ઉમેદવારની પોલ ખોલી છે. છોટાઉદેપુરના વિજેતા જશુભાઈ રાઠવાએ શેર કર્યો વિડીયો. કોંગ્રેસના ઉમેદવાર પરિણામ પહેલા ભૂવાના સહારે. છોટાઉદેપુરમાં કોંગ્રેસ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે. સુખરામ રાઠવાનો ભૂવા સાથેનો વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુર બેઠકથી સુખરામ રાઠવા હાર્યા છે. ભાજપના વિજેતા જશુભાઈ રાઠવાએ ફેસબુક પર આ વિડીયો પોસ્ટ કર્યો છે. પરિણામ પહેલાનો વિડીયો હોવાની શક્યતા છે. સુખરામ રાઠવા ભૂવાને પરિણામ અંગે પૂછી રહ્યા છે, રાજગાદી આવશે કે નહીં સુખરામ રાઠવાનો સવાલ હતો, જેને લઈને સુખરામ રાઠવાના સવાલ પર ભુવાએ કહ્યું આવશે. પરિણામો આવી ગયા, ભુવાની ભવિષ્યવાણી ખોટી પડી. લાંબા ગજાના મોટા ગજાના નેતા આવી, ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા 18મી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે. ખરેખર આ સમગ્ર ભારત 21મી સદીમાં છે તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે શોભતું નથી એવું મને લાગ્યું. ભરૂચ અંકલેશ્વર GIDC માં આગ લાગી છે. ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ લાગી છે. સ્ટાર્ક કલર નામની કંપનીની ગોડાઉનમાં સળગ્યા હોવાના સમાચાર છે. ધુમાડાના પરિસ્થિતિમાં પહેલા તો આગ એટલી ભીષણ નહોતી લાગી રહી, પરંતુ ત્યારબાદ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
પાંચથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે અને આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કઈ રીતે આગ લાગી તે હજી જાણી શકાયું નથી. પ્રાથમિક હાલમાં જે તપાસ છે તે માનવામાં આવી રહી છે કે શોર્ટ સર્કિટ કારણ હોઈ શકે છે, પરંતુ ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ લાગતા આસપાસની જે દુકાનો છે, આસપાસમાં મકાનો જેટલા પણ છે, તમામ ખાલી કરાવવામાં આવ્યા હતા. સૌથી વધારે મહત્વની વાત, આગ એટલી વિકરાળ હતી કે પાણીનો મારો ચલાવીને હજી પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વધુ જાણકારી મેળવીશું. ન્યૂઝ ઇરિન સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, હાલમાં આગને લઈને શું બધું જાણકારી મળી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, હાલ વાત કરીએ તો જે હાલ ઉનાળો છે અને ઉનાળામાં લગભગ 40-45 ડિગ્રી તાપમાન રહે છે, ત્યારે આ તાપમાનમાં જે ખાસ કંપનીઓ હોય છે, કંપનીઓમાં વધારે પડતી આગના બનાવ બનતા હોય છે. આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે, જે ખાજા ચોકડી નજીક આવેલ એ સ્ટાર્ટ કલર નામની જે કંપની છે, જે ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ આગ હજુ કયા કારણસર લાગી છે તેનું તારણ હજુ નહીં મળ્યું, પરંતુ જે આગ લાગી છે જેના જે ધુમાડાના ગોટે ગોટા છે, જે દૂર સુધી દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. લગભગ 5 જેટલી ફાયર ફાઈટરો જે ઘટના સ્થળે આવી પહોંચી છે અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો છે, પરંતુ આગ જે હજુ કાબુમાં આવી નથી અને આગને ઉલટાવવાના હાલ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ વારંવાર આવી જે અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગતી આગના બનાવો હાલ વધી રહ્યા છે અને લોકો ભયમાં રહી રહ્યા છે. જી, અવર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખથી વધુની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં સૌથી તો આગને લઈને આ મહત્વના સમાચાર, ભીષણ ગરમીના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવે 5 લાખની વધુની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં સૌથી વધુ લીડ મેળવવામાં રાજપાલસિંહ જાદવ ચોથા ક્રમે છે. પોતાની આ ભવ્ય જીતનો શ્રેય તેમણે મતદારો અને કાર્યકર્તાઓને આપ્યો. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રાજપાલસિંહે કહ્યું કે જનતાનું ઋણ તેઓ વિસ્તારમાં વિકાસ કાર્યો કરીને ચૂકવશે. પંચમહાલ લોકસભાના વિજેતા ઉમેદવાર આપની સાથે છે, તેઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. રાજપાલસિંહ જાદવ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. આપ 5,09,000 જેટલા મતોની લીડથી જીત્યા છો, શું કહેશો? આ જીતનો જશ કોણ આપશો? આજે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા જે ધમધડકા તડકામાં પણ જે મતદાન કરાયું છે, ત્યારે આજે 5 લાખ ઉપરની જે લીડ આપણને મળી છે, તમામ જસ હું તમામ કાર્યકર્તાઓ અને મતદારોને આપું છું. કે જે સૌથી મોટું મતદાન કરાવી એ પણ ભાજપ તરફી, ત્યારે સૌ કાર્યકર્તાઓની જીત છે. એમનું ઋણ કેવી રીતે ચૂકવશો? કાર્યકર્તાઓનું ઋણ આ જે મતદાન કર્યું છે સૌથી બહુ મોટું ઋણ છે. જે પ્રજાલક્ષી કામો છે, જે કામો કરીને એનું ઋણ ચૂકવીશ. શું માનો છો આપની જે લીડ છે ગુજરાતમાં, જે પ્રમાણે મધ્ય ગુજરાતમાં મંત્રી તરીકે આપનું નામ પસંદ થઈ શકે, શું જોયું? આ ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય હોય, હું એક સામાન્ય કાર્યકર્તા છું અને કાર્યકર્તા રહીશ. જે ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો જે નિર્ણય હોય એ જ સાચો નિર્ણય. આપને દિલ્હીનું તેડ્યું આવ્યું છે જવા માટે? આજે હમણાં જ ફોન આવ્યો છે, આવતીકાલ અમને બધાને દિલ્હી. ચોક્કસથી, આ રાજપાલસિંહ જાદવ હતા, તેઓ જણાવ્યા રહેતા હું પહેલાં પણ ભાજપનો કાર્યકર્તા હતો અને આજે પણ ભાજપનો કાર્યકર્તા જ છું. જે ભાજપ નક્કી કરશે, જે મોવડી મંડળ નક્કી કરશે તે તેઓ સ્વીકારી રાખશે, સાથે સાથે જે પ્રજાલક્ષી કામો છે તેના થકી તેઓ મતદારોનું ઋણ ચૂકવશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ.